નમસ્કાર મિત્રો, કેમ છો? મિત્રો, દરેક વ્યક્તિ કરોડપતિ બનવા માંગે છે, પરંતુ ત્યાં કેવી રીતે પહોંચવું તે બહુ ઓછા લોકો જાણે છે. તમારી મદદ કરવા માટે અહીં પહેલા બનેલા કરોડપતિઓ તરફથી કેટલીક ટિપ્સ આપી છે, તે જુઓ, સમજો અને આગળ વધો. ટિપ્સ નંબર 1, તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો. મિત્રો, 5 વર્ષમાં કરોડપતિ બનવા માટે તમારે તમારી જરૂરિયાતો બરાબર જાણવાની જરૂર છે. જે લોકો આ પરાક્રમનું સંચાલન કરે છે તે આવા લોકો છે જેઓ સાપ્તાહિક અને માસિક ધોરણે દરેક કરિયાણાની વસ્તુઓને જાણે છે. તેઓ દરેક વસ્તુ કે જેના પર તેઓ ખર્ચ કરે છે તે જુએ છે, અને જ્યાં સુધી તેમના પ્રયત્નો ચૂકવવાનું શરૂ ન થાય ત્યાં સુધી તેઓ આ 5 વર્ષ સુધી તેમની સંપત્તિથી નીચે જીવે છે. ટિપ્સ નંબર 2, જ્યાં પૈસા છે ત્યાં જાઓ. દોસ્તો, મહત્વાકાંક્ષી કરોડપતિઓ માટેના તેમના પુસ્તક ચેન્જ યોર હેબિટ્સ એન્ડ ચેન્જ યોર લાઈફમાં જાણીતા ફાઇનાન્શિયલ પ્લાનર અને એકાઉન્ટન્ટ કહે છે કે તમે ખર્ચો છો તે દરેક પૈસાનો તમારે ચાર્ટ કરવો જોઈએ. તે તમારી કુશળતા અને તેમને કેવી રીતે સુધારવું તે વિશે વધુ જાગૃત રહેવાથી શરૂ થાય છે. ટિપ્સ નંબર 3, મની મેન્ટર શોધો. દોસ્તો, કરોડપતિઓ જેઓ કોલેજ પછીના 5 વર્ષમાં પૈસા કમાય છે અથવા એક વખત કામ કરવાનું શરૂ કરે છે તેઓ પણ કોઈની સલાહને અનુસરે છે. તેથી ખાતરી કરો કે તમને એવા મની મેન્ટર મળે કે જેણે ટૂંકા સમયમાં પૈસા કમાવાના સમાન માર્ગને અનુસર્યો હોય. આ તમને તેમાં જવાના પગલાં અને પ્રયત્નોને સમજવામાં મદદ કરશે. વધુમાં, જ્યારે તમારી પાસે કોઈ માર્ગદર્શક હોય ત્યારે તમે આ વ્યક્તિના નિર્દેશ પર કાર્ય કરવા માટે જવાબદાર છો. ટિપ્સ નંબર 4, સારી યોગ્ય જગ્યાએ રોકાણ કરો. દોસ્તો, તમારા ડિવિડન્ડને વધારવા માટે તમારા નાણાંનું અલગ અલગ જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે. જ્યારે મોટાભાગના લોકો સારી કમાણી શરૂ કર્યા પછી મોંઘી અને લક્ઝરિયસ વસ્તુઓ ખરીદવાનું શરૂ કરે છે, ત્યારે એવા લોકો પણ છે જેઓ તેમની જૂની કાર અને એપાર્ટમેન્ટને પકડી રાખે છે અને તેઓ વધારાના નાણાંનું રોકાણ કરે છે જેથી કરીને હજુ પણ વધુ પ્રવાહ શરૂ કરી શકાય. આ લોકો જે રોકાણ કરે છે તે જુઓ અને પ્રયાસોની નકલ કરો. ટિપ્સ નંબર 5, ઊંચા લક્ષ્ય રાખો. દોસ્તો, જો તમે 5 વર્ષમાં 1 મિલિયન કમાવવા માંગતા હો તો તમે 10 મિલિયન કમાવવા માંગો છો તે રીતે કામ કરો. મોટું સ્વપ્ન જોવું અને ઊંચું લક્ષ્ય રાખવું એ ત્યાં પહોંચવાની ચોક્કસ રીત છે. આ તમને તમારા બાકીના કામકાજના વર્ષો સુધી તેને ચાલુ રાખવાની પ્રેરણા અને શિસ્ત પણ આપે છે. ટિપ્સ નંબર 6, પૈસાની બચત. દોસ્તો, જો તમે મહિને 50,000 રૂપિયા કમાવો છો અને આખી રકમ ખર્ચો છો તો તમારી વાસ્તવિક કમાણી તો શૂન્ય છે. માત્ર બચેલા પૈસા જ તમારી વાસ્તવિક કમાણી છે. દર મહિને તમારા પગાર અથવા આવકના 20% બચાવો તે વધુ યોગ્ય છે. ટિપ્સ નંબર 7, જોખમથી ડરશો નહીં અને સંપત્તિમાં વધારો કરો. દોસ્તો, કરોડપતિ બનવામાં સૌથી મોટી અડચણ એ છે કે તમે કેટલું જોખમ લઈ શકો છો. જો તમારે અમીર બનવું હોય તો તમારે જોખમ લેવું પડશે. જો કે તમે ક્યાં ક્ષેત્રમાં જોખમ લઈ રહ્યા છો તે નક્કી કરવાનું તમારા પર છે. ટિપ્સ નંબર 8, લાંબા ગાળા માટે શેરોમાં રોકાણ કરો. મિત્રો, જો તમે લાંબા ગાળા સુધી શેરબજારમાં રોકાણ કરી શકો છો તો તે ચોક્કસપણે કરો. આ તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. જો કે સ્ટોકની પસંદગી ખૂબ જ સમજદારીપૂર્વક કરવાની હોય છે. ટિપ્સ નંબર 9, સ્ટાર્ટઅપમાં જોડાવો, રોકાણ મેળવો. દોસ્તો, એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓના નામ કોણે નથી જાણતું? આ બધા સ્ટાર્ટઅપ જ હતા. તે અન્ય સ્ટાર્ટઅપમાં જોડાયા, રોકાણ મેળવ્યું અને આજે એક મોટી કંપની બની ગઈ છે. જો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો તમે સ્ટાર્ટઅપ પણ શરૂ કરી શકો છો. જો કે તમે પહેલા અન્ય સ્ટાર્ટઅપમાં રોકાણ કરો. જો તે કંપનીઓ ચાલે તો તમને નફાકારક સોદો મળશે. તો દોસ્તો, અત્યારે બસ આટલું જ. હવે રજા લઈએ, પણ તે પહેલા અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમને સોશિયલ મીડિયા પર જોઈન કરો. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.